नमस्ते विद्यार्थी मित्रों, धोरण सात विषय संस्कृत लेसन नंबर त्रण को अरुक एटले के कह अरुक कोण निरोगी निरोगी एटले के रोग वगरनू रोग रहित जेना शरीर में कोईपण प्रकारनो रोग ना होय एने आपणे कहीए छीए निरोगी। तो को अरुक एनो अर्थ थशे कोण निरोगी। एकह पक्षी अस्ति, एकह एटले एक, पक्षी एटले पक्षी अने अस्ति एटले छे, एक पक्षी छे। सह आकाशे अत्र तत्र गच्छति, सह एटले ते, आकाशे एटले आकाशमां, ते आकाशमां, अत्र तत्र एटले अहीं तहीं, गच्छति એટલે જાય છે, તે આકાશમાં અહીંયા તહીંયા જાય છે। સહ પુનઃ પુનઃ વદતિ, પુનઃ પુનઃ એટલે વારંવાર અથવા ફરી ફરીથી, તે વારંવાર બોલે છે અથવા કહે છે। કો અરુક કોણ નિરોગી, કહ નિરોગ ભવતિ કોણ નિરોગી થાય છે, ભવતિ એટલે થાય છે। एक बार फरीथी अनुवाद जोई लईशुं। एक पक्षी छे, ते आकाशमां आमतेम जाय छे, ते वारंवार कहे छे। कोण निरोगी, कोण निरोगी थाय छे। पक्षी द्वारम द्वारम अटती, द्वारम द्वारम एटले के दरवाजे दरवाजे, अने अटती एटले फरे छे। पक्षी दरवाजे दरवाजे फरे छे। एकम एव प्रश्न पूछति, एकम एटले एक अने एव एटले ज, एक ज प्रश्न पूछे छे, पृच्छति एटले पूछे छे। जनाः उपहासं कुर्वन्ति, जनाः एटले लोको, उपहास एटले मजाक, अने कुर्वन्ति एटले करे छे। अहीं जनाः ए जनह शब्दनु बहुवचन छे, जो एक माणस होत तो जनह आवे, पण अहीं जनह एटले घणा बधा लोको बहुवचन, एटला माटे अहीं कुर्वंती करवानी जे क्रिया छे एनी पाछळ अंती आव्यु छे। जो कोई एक ज होय एक वचनमां तो पाछळ क्रियापदनी पाछळ ती आवे, पण अहीं जनह एटले घणा बधा लोकोनी वात छे એટલે અહીંયા પાછળ અંતી લાગ્યું છે। જનાહ ઉપહાસમ કુર્વંતી, લોકો મજાક કરે છે। કહ અપી ઉત્તરમ ન દદાતી, કહ અપી એટલે કોઈ પણ, અપી એટલે પણ, ઉત્તરમ ન દદાતી, ઉત્તરમ એટલે જવાબ, ન દદાતી એટલે આપતું નથી, દદાતી એટલે આપવું અને ન દદાતી એટલે આપતું નથી। પક્ષી નિરાશ ભવતિ, પક્ષી નિરાશ થાય છે। ફરીથી જોઈશું, પક્ષી દ્વારમ દ્વારમ અટતી, પક્ષી દરવાજે દરવાજે ફરે છે અથવા ભટકે છે। એક જ પ્રશ્ન પૂછે છે, લોકો મજાક કરે છે, કોઈ પણ જવાબ આપતું નથી, पक्षी निराश थाय छे। सह वनम गच्छति, वृक्षे उपविशति च, च एटले अने, ते वनमा जाय छे, गच्छति एटले जाय छे, सह एटले ते, अने वनम एटले वनमा, ते वनमा जाय छे अने वृक्ष उपर उपविशति एटले बेसे छे। ઉપવિશત એટલે બેસવું અને ઉપવિશતિ એટલે બેસે છે। વૃક્ષસ્ય અધઃ વૈદર્શી વાઘભટ્ટ અસ્તિ, વૃક્ષસ્ય સ્ય એટલે ની ના નો નું, વૃક્ષની અધઃ એટલે નીચે, વૃક્ષની નીચે વૈદ્ય ઋષિ વાઘભટ્ટ છે। પક્ષી પુનઃ વદતિ, पक्षी फरीथी कहे छे, को अरुक, को अरुक इति, कोण निरोगी,
कोण निरोगी एम वाग्भट्ट श्रृणोति वाग्भट्ट सांभळे छे श्रृणोति एटले सांभळे छे। सह वदति ते कहे छे हितभूक मितभूक ऋतुभूक इति हितभूक એટલે કે હિતકારી ભોજન કરનાર મિત ભૂક એટલે યોગ્ય માત્રામાં ભોજન કરનાર અને ઋત ભૂક એટલે કે ઋતુ પ્રમાણે ભોજન કરનાર એમ એટલે કે આ પ્રમાણે એ ઋષિ બોલે છે। અર્થ અસ્તિ તેનો અર્થ છે યહ હિતકારી ભોજનમ કરોતિ યહ એટલે જે જે હિતકારી ભોજન કરે છે यह मितः भोजनम करोति जे जे मितकारी भोजन करे छे એટલે કે યોગ્ય માત્રામાં ભોજન કરે છે। यह ऋतु અનુસારમ ભોજનમ કરોતિ જે ઋતુને અનુસાર ભોજન કરે છે। સહ એવ નિરોગઃ ભવતિ इति सह एटले ते अने एव एटले ज तेज निरोगी थाय छे इति एटले एम एटले के जुओ बाळको आपणे जेटली भूख लागी होय एटलू ज आपणे जमवू जोईए। भूख करता जो आपणे वधारे जमीशू तो एनू पाचन बराबर थशे नहीं એટલે કે આપણે યોગ્ય માત્રામાં જ ભોજન કરવું જોઈએ। પછી હિતકારી ભોજન કરવું જોઈએ જે ભોજન આપણા હિતમાં હોય એવું જ આપણે ભોજન કરવું જોઈએ અને ઋતુભૂક એટલે કે ઋતુ પ્રમાણે ભોજન કરવું જોઈએ કે જે સિઝનના શાકભાજી અને ફળો હોય એ જ આપણે આરોગવા જોઈએ નહીતર પછી ઘણા બધા પેટના રોગો થવાની શક્યતા છે। તો અહીંયા ઋષિ કહે છે કે યોગ્ય માત્રામાં ભોજન કરવું અને ઋતુ પ્રમાણે ભોજન કરવું અને હિતકારી ભોજન કરવું। આગળ જોઈશું સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ સંતુષ્ટ પક્ષી હવે એને પક્ષીને જવાબ મળી જાય છે એટલે જવાબ મળતા તે સંતુષ્ટ થઈ જાય છે। તો સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ એટલે ઋષિની પાસે આગચ્છતિ એટલે આવે છે। સહ ઋષિમ નમતિ તે ઋષિને નમે છે જો ઋષિની ઉપર એક મીંડું છે એક ટપકું છે એ ટપકાનો અર્થ છે ને તે ઋષિને નમે છે। અનંતરમ સ્વસ્થાનમ ગચ્છતિ અનંતરમ એટલે ત્યાર પછી અથવા ત્યારબાદ સ્વસ્થાનમ સ્વ એટલે પોતાના સ્થાન એટલે સ્થાન પોતાના સ્થાને જાય છે ગચ્છતિ એટલે જાય છે। હવે આપણે સ્વાધ્યાય જોઈશું પ્રશ્ન નંબર એક નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો। મોટેથી ઉચ્ચારણ કરવું એટલે કે બોલવું ઉચ્ચારણ કરો એટલે બોલવું કોવરુક વૈદર્શી શૃણોતિ હિતભૂક ઋતભૂક અનંતરમ સ્વસ્થાનમ પાઠના આધારે વિષય વસ્તુના આધારે પ્રશ્નોના જવાબ લખો। પક્ષી કિમ વદતિ કિમ એટલે શું પક્ષી શું બોલે છે તો પક્ષી કોવરુક કોવરુક વદતિ પક્ષી વને કુત્ર ઉપવિશતિ વને એટલે વનમાં પક્ષી વનમાં કુત્ર એટલે ક્યાં પક્ષી વનમાં ક્યાં બેસે છે તો એનો જવાબ સંસ્કૃતમાં જ આપણે લખવાનો છે તો જવાબ આવશે પક્ષી વને વૃક્ષે ઉપરી ઉપવિશતિ પક્ષી વને વૃક્ષે ઉપરી એટલે ઉપર ઉપવિશતિ વૃક્ષસ્ય અધઃ કહ અસ્તિ એટલે વૃક્ષની નીચે અધઃ એટલે નીચે અને કહ એટલે કોણ વૃક્ષની નીચે કોણ છે તો વૃક્ષસ્ય અધઃ વાગ્ભટ્ટ ઋષિ અસ્તિ।
ऋषि किम वदति, ऋषि वदति ऋतभुक हितभुक मितभुक च निरोगी भवति इति वदति। संतुष्ट पक्षी कुत्र आगच्छति, संतुष्ट थयेलू पक्षी क्या आवे छे, तो संतुष्ट पक्षी ऋषि समीपम आगच्छति। जो संतुष्ट पक्षी ऋषि समीपम आगच्छति। आगळ जोईशु प्रश्न नंबर 3। पाठमांथी क्रिया आधारित शब्दों शोधीने नीचेनी खाली जग्याओं में लखो। हवे पाछळ जे अहीं क्रियापदनी पाछळ ती आव्यु छे, तो के वर्तमान काळनी क्रिया चालू छे एम आपणे कही शकीए छीए। तो हवे पाठमांथी ज आपणे क्रियापदनी पाछळ ती आवे एवा शब्दों आपणे शोधवाना छे। जो आपणे जोईशुं अस्ति गच्छति वदति भवति अटति पृच्छति कुर्वन्ति ददाति भवति गच्छति उपविशति वदति शृणोति करोति। पछी जोईशु आगच्छति नमति अने गच्छति। तो आ प्रमाणे अहीं आपणे आ जे खाली जग्याओ छे एमां आपणे पाठना आधारे शब्दो शोधीने लखवाना छे। हवे प्रश्न नंबर 4। उदाहरण मुजब वाक्य रचना करो। पक्षी खाली जग्या अटती, અહીંયા કૌંસમાં લખ્યું છે દ્વારમ, અહીંયા ઉદાહરણમાં લખ્યું છે દ્વારમ દ્વારમ। જો અહીંયા પણ દ્વારમ છે અને અહીંયા પણ દ્વારમ જ લખ્યું છે, પણ અહીંયા રની ઉપર એક ટપકું છે અને અહીંયા રની ઉપર ટપકું નથી અને પાછળ મ છે, તો આપણે પણ એ વાતનો ખ્યાલ રાખવાનો છે। ભિક્ષુ કહ ખાલી જગ્યા ગચ્છતી અને કૌંસમાં લખ્યું છે ગૃહમ, તો આપણે પણ ભિક્ષુ કહ ગૃહમ ગૃહમ ગચ્છતિ। શૃગાલઃ ખાલી જગ્યા ભ્રમતિ, શૃગાલઃ વનમ વનમ ભ્રમતિ। નૃપઃ ખાલી જગ્યા ગચ્છતિ, તો નૃપઃ નગરમ નગરમ ગચ્છતિ। સાધુઃ ખાલી જગ્યા પશ્યતિ, સાધુઃ તીર્થમ તીર્થમ પશ્યતિ। પ્રશ્ન 5। ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો। પક્ષી ખાલી જગ્યા ગચ્છતિ, ખાલી જગ્યા ઉપવિશતિ ચ, તો એનો જ અહીંયા કૌંસમાં વનમ અને વૃક્ષ આપ્યું છે, તો પક્ષી વનમ ગચ્છતિ, વનની ઉપર આપણે એક ટપકું કરવાનું છે। અહીંયા આ બે શબ્દોનો જ્યારે અહીંયા ઉપયોગ થાય છે ત્યારે જુઓ, અહીંયા લખ્યું છે વનમ, અહીંયા પણ વનમ જ લખ્યું છે પણ નની ઉપર ટપકું છે, અને અહીંયા અહીંયા વૃક્ષ મૂળ શબ્દ છે અને અહીંયા લખ્યું છે વૃક્ષે, એટલે કે વૃક્ષમાં અથવા વૃક્ષની ઉપર। હવે આપણે જોઈશું નંબર 1। છાત્ર ખાલી જગ્યા ગચ્છતિ, ખાલી જગ્યા ઉપવિશતિ ચ, તો છાત્ર વિદ્યાલયમ ગચ્છતિ, વિદ્યાલય લખવાનું છે તમારે અહીંયા ખાલી જગ્યામાં વિદ્યાલય અને યની ઉપર ટપકું। છાત્ર વિદ્યાલયમ ગચ્છતિ, આસને ઉપવિશતિ ચ, આસને ઉપવિશતિ ચ। અધિકારી ખાલી જગ્યા ગચ્છતિ, ઉપવિશતિ ચ, તો અધિકારી કાર્યાલયમ ગચ્છતિ, આસંદે ઉપવિશતિ ચ। ભક્ત ખાલી જગ્યા ગચ્છતિ, ખાલી જગ્યા ઉપવિશતિ ચ, તો ભક્ત મંદિરમ ગચ્છતિ, પૂજા સ્થાને ઉપવિશતિ ચ। સિંહ વનમ ગચ્છતિ, વૃક્ષ તલે ઉપવિશતિ ચ। તો અહીંયા આપણે આ પાઠ અહીંયા સમાપ્ત થાય છે।